ભરૂચ શહેર ભાજપા દ્વારા ઇમરજન્સીના દિવસને કાળા દિવસ તરીકે મનાવવામાં આવ્યો પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરા ગાંધી દ્વારા છવ્વીસમી જૂનથી દેશમાં કટોકટી લાદવામાં આવી હતી ત્યારે ઇમરજન્સી જાહેર કરવાના આ દિવસને ભાજપા દ્વારા કાળા દિવસ તરીકે મનાવવામાં આવ્યો ભાજપાના સભ્યોએ પાંચ બત્તી ખાતે દેખાવો કર્યા હતા અને સત્તા સાચવવા માટે કોંગ્રેસના વડાપ્રધાને આ ઇમરજન્સી જાહેર કરી હોવાના આક્ષેપ કરી નવી પેઢી આ અંગે અવગત થાય તે માટે આ ઉજવણી કરાઈ હોવાનું જણાવ્યું હતું પરંતુ તેમને એમનો પોતાનો ભૂતકાળ તપાસવો જોઈએ કે ઓગણીસો માં આખા દેશની અંદર વ્યક્તિઓના મૂળભૂત અધિકારો બંધારણમાં જે આપેલા છે એના સંપૂર્ણપણે તેમને સ્થગિત કરી દીધા હતા સુપ્રીમ કોર્ટથી માંડીને તમામ જે સંસ્થાઓ છે બંધારણીય સંસ્થાઓ એનું પણ ગળું ઘોંટી દીધેલું હવે કયા મોડે પોતે લોકશાહીની વાતો કરે છે એટલે આજના દિવસે નવી પેઢીને ખબર પડે એ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી દરેક જગ્યાએ આ કટોકટીના કાળા ઉજવણી અને તે તે સંજોગોમાં સમયમાં કોંગ્રેસે શું દેશમાં અત્યાચારો કરેલા અને વાણી સ્વાતંત્ર્ય માટે શું નુકસાનો કરેલા એની આજે વિગતો આપવા માટે સૂત્રોચ્ચારનો કાર્યક્રમ ભરૂચમાં પાંચબત્તી ખાતે રાખેલો છે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા છે અને સૂત્રોચ્ચાર પણ કરેલ છે